તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમે ઇથેનાલને નીચે દર્શાવેલા સંયોજનમાં કેવી રીતે પરિવર્તિત કરશો? તો પહેલા જુઓ, પહેલા શું કરો, જુઓ આપણી સ્ટાઇલ છે ઓર્ગેનિક સ્ટાઇલ. કઈ સ્ટાઇલ? ઓર્ગેનિક સ્ટાઇલ. તમને શું બનાવવાનું કીધું છે, કેમાંથી કીધું છે? ઇથેનાલ, પહેલો પ્રશ્ન કીધો ઇથેનાલ, CH3CHO. પહેલા આ તમારું કમ્પાઉન્ડ મૂવ જોવે ને, કે તમને એ તો ખબર હોય કે ઇથેનાલ શું છે અને બનાવવાનું છે શું. યાર બનાવવાનું શું છે તો એને હું લખું અહીંયા, જોજો, બ્યુટેન 1,3-ડાયોલ બનાવવાનું છે ને. તો અહીંયા હું લખી નાખું બ્યુટેન 1, 2, 3, 4 1,3-ડાયોલ. તો 1,3-ડાયોલ કરવું હોય તો એક તો હું અહીંયા હોય એ જ મૂકી દઉં હાલો, અને એક અહીંયા હોય જ મૂકી દઉં. થઈ ગયું કે નહીં ભાઈ, બોલો હાલો. 1,3-ડાયોલ થઈ ગયું, એક પહેલા કાર્બન ઉપર ને એક ત્રીજા ઉપર. તો આ શું થઈ ગયું? CH3 થઈ ગયું, આ CH2, અને આ થઈ ગયું CH. આ બનાવવાનું છે. ઓકે, આ શું કરવાનું છે? બનાવવાનું છે. તો જોજો હવે અહીંયા, એ બનાવવાનું હોય તો પહેલા જો આલ્ડીહાઈડમાંથી તમારે બનાવવું છે શું, આલ્કોહોલ. એવી કોઈ ડાયરેક્ટ રિએક્શન નથી આવવાની, પણ આલ્ડીહાઈડમાંથી આલ્કોહોલમાં જવું હોય તો તમે આલ્ડોલ સંગ્રહણ કરી શકો. આલ્ડોલ સંગ્રહણ માટેની શરત શું છે? આલ્ફા હાઇડ્રોજનની હાજરી હોવી જરૂરી છે. તો અહીંયા જો આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? તો કે ભાઈ આલ્ફા હાઇડ્રોજન એને કહેવાય છે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. આ તો યાદ જ હોય ને, આપણી સુંદર મજાની શાળા આલ્ફા વિદ્યા સંકુલ, નામ જ છે આલ્ફા, બરાબર. તો આલ્ફા કાર્બનની હાજરી હોવી જરૂરી છે. છે ત્રણ પડ્યા છે, ત્રણ છે. જો આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? ત્રણ છે. તો આપણે આસાનીથી રિએક્શન કરી શકશું. તો આની રિએક્શન આની જ સાથે કરવાની થાય, 2 મોલ. અને તમે આની માટે શું લેશો? મંદ. મંદ શું લેશો? મંદ, ધ્યાન આપજો, NaOH, મંદ બેઝ. હવે લખવાની રીત કઈ રીતની છે એ પણ સમજાવું, પછી આપણે એને કાઢી નાખશું, બરાબર. મંદ NaOH. તો એક થઈ ગયું CH3CH3CHO. તો આને 2 કરો, અહીંયા એક હાઇડ્રોજન અલગ કાઢો. અને અહીંયા જોજો, અહીંયા ફરીથી આ હાઇડ્રોજન જ્યારે જાય તો આ OH માઇનસ જે તમે લીધું છે, આ બેઝ, આ OH માઇનસ આની ઉપર એટેક કરે એટલે H2O ગયા. તો આની ઉપર એટેક કરે એટલે અહીંયા કયો વિસ્ભાર આવી ગયો? માઇનસ આવી ગયો. હવે એ એવા ને એવા ઘટક સાથે CH3, પછી કાર્બન ડબલ બંધ O, અને અહીંયા H, આ બંધ તૂટે, અહીંયા માઇનસ, તો અહીંયા કયો વિસ્ભાર આવી ગયો? પ્લસ. જોતા જાઓ બુકમાં, મેં તમને જે લખાવ્યું બુકમાં જોતા જાઓ સાથે સાથે. તો આ માઇનસ વાળો એટેક ક્યાં કરશે? પ્લસ ઉપર એટેક કરશે. ચાલો લખાવડાવો બંધારણ. CH3 કાર્બન, જોજો અહીંયા આવી ગયું ઓ માઇનસ, આની પાસે છે એચ, ત્યાં જોડાશે CH2CHO. હવે આને કાઢી નાખીએ. ચાલો, અને આને એચ મળી જાય તો આ પણ શું થઈ જશે? અને એચ મળી જશે તો આ પણ થઈ જશે ઓએ. રેડી? આ તો શું બન્યું? આ બન્યું આલ્ડોલ. આ મળી ગયું આલ્ડોલ. આલ્ડોલ એટલે શું થાય? આલ્ડીહાઇડ અને આલ્કોહોલ. આલ્ડીહાઇડ છે અને શું છે? આલ્કોહોલ. હવે તમે વિચારો, ત્રણ ઉપર તો ઓએચ આવી ગયા, ત્રણ ઉપર તો ઓએચ આવી ગયા. હવે તમારે અહીંયા જ ખાલી તમારે ગમે એમ કરીને અહીંયા ઓએચ કરવાનું છે. તો આ પોઈન્ટ જે તમારું તમારા માર્ક બચાવી શકે છે, કે આલ્કોહોલમાંથી આલ્કોહોલનું તમે જો ઓક્સિડેશન કરશો તો તમે આલ્ડીહાઇડમાં પહોંચશો, આલ્ડીહાઇડનું તમે ઓક્સિડેશન કરશો તો તમે કાર્બોક્સિલિક એસિડમાં પહોંચી જશો, બરાબર. તમે જો આનું રિડક્શન કરશો તો તમે આલ્કોહોલમાં જશો, તમે આનું રિડક્શન કરશો તો તમે કાર્બોક્સિલિક એસિડમાંથી ક્યાં જશો? આલ્ડીહાઇડમાં જશો. ઓકે, તો મારે આલ્કોહોલમાં જવું છે, રિડક્શન કરવાનું થાય ને. શું કરવાનું થાય? રિડક્શન. લઈ લો કોઈ પણ CRO3 લઈ લો અથવા PCC લઈ લો, સોરી, રિડક્શન કરવું છે ને તો સૌથી સારું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ લઈ લો, રિડક્શન કરી નાખો. રિડક્શન કરશો એટલે તમારો જે આ ઘટક બની જશે CH3CH, અહીંયા આવી ગયું OH, અહીંયા આવી ગયું CH2, અને આ જોજો હવે આ બની ગયું CH2OH. તો આ રીતે આપણો તો આ એક પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. ક્લિયર? ચાલો હવે બીજો પ્રશ્ન, આમાંનામાં બીજો પ્રશ્ન શું કહે છે? બ્યુટ ટુ ઇનાલ બનાવવું છે, બ્યુટ ટુ ઇનાલ, જે અહીંથી આગળ વધી શકાય. તો એટલું તો હું લખી લઉં પહેલાં, 2CH3CHO, મંદ NaOH,
માંદ એને ઓ એચ સી એચ થ્રી સી એચ ઓ એચ સી એચ ટુ સી એચ ઓ રેડી. અને હવે અહીંથી જોજો અને ગરમી આપી દો. આ થઈ ગઈ તમારી નિપજ આલ્ડોલ. હવે હું સંગનન કરું છું. હવે શું કરું છું? સંગનન. જેવી તમે ગરમી આપશો, જેવી તમે શું આપશો? ગરમી. ગરમી આપશો એટલે જોજો, અહીંયા આ કાર્બન આલ્ફા, આ કાર્બન બીટા, આલ્ફા ઉપરથી એચ, બીટા ઉપરથી ઓ એચ દૂર થઈ જશે. બરાબર, આલ્ફા કાર્બન ઉપરથી એચ અને બીટા કાર્બન ઉપરથી ઓ એચ આ દૂર થઈ જશે. એચ ટુ ઓ દૂર થઈ ગયું. તો હવે શું બન્યું? જો ત્યાં દૂર થઈ ગયું તો સંયોજકતા બેની ઓપન થઈ તો ડબલ બંધ બની જશે. સી એચ થ્રી સી એચ ડબલ બંધ સી એચ સી એચ ઓ. જો આ શું બની ગયું? બ્યુટુઇનાલ, બ્યુટુઇનાલ. અને આ શું બની ગયું? તો કે ભાઈ આ વન ટુ થ્રી બ્યુટેન વન થ્રી ડાયોલ, બ્યુટેન વન થ્રી ડાયોલ. રેડી. તો આપણી પાસે આ કોણ હતું ભાઈ? તો કે આ હતું ઇથેનાલ, આ હતું ઇથેનાલ. આ પણ કોણ છે? તો કે ભાઈ ઇથેનાલ. ઇથેનાલમાંથી બની ગયું બ્યુટેન વન થ્રી ડાયોલ અને બની ગયું બ્યુટેન ટુ ઇનાલ. ક્લિયર?